હે ફ્રેન્ડ્સ, હું સ્વાતિ રાઈસ રેસિપીમાં તમારા સૌનું ફરી એકવાર વેલકમ કરું છું. આજે હું તમારી માટે જૂનાગઢ સ્ટાઇલની સંચર પાપડીની રેસિપી લઈને આવી છું. જુઓ, સંચર પાપડી ઘરે કેટલી સરસ બને છે અને કેટલી ક્રિસ્પી પણ બને છે. પણ મારા કિચનમાં જતાં પહેલાં તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને પ્રેસ ધ બેલ આઇકોન કે સારીથી સારી રેસિપી શેર કરી શકીએ. અને અમારી ચેનલને તમે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક કરજો. તો ચાલો મારા કિચનમાં જોઈએ. અહીંયા મેં એક મોટી વાડકી ચણાનો લોટ લીધો છે. હિંગ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે આપણે. સાથે થોડું તેલ નાખીશું. પાણી જોઈએ એમ એમ ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે. હવે સંચર પાપડી બનાવવા માટે આપણે આ જારી લેવાની છે. અહીંયા જે મસાલો છે એમાં મીઠું, મરચું અને સંચરનું મિક્સિંગ છે જે આપણે ઉપરથી છાંટીશું. તો ચલો, એક બાઉલમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. એમાં હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે, સાથે તેલ નાખવાનું છે. અહીંયા 2 ચમચી જેટલું તેલ નાખજો તમે. હવે આ લોટને બરાબર મિક્સ કરી દેવાનું છે. એકવાર લોટ બરાબર મિક્સ કરી દેજો, એવું નહીં કે પાણી નાખી દીધું ને મિક્સ કરી દેવાનું છે. પહેલાં આટલા મસાલાથી મિક્સ કરજો. હવે આમાં આપણે ધીરે ધીરે પાણી નાખીને એનો લોટ બાંધવાનો છે. લોટ એટલો ઢીલો બી ના થઈ જવો જોઈએ કે સંચર પાપડી પડે જ નહીં આપણી બરાબર. એટલે લોટની કન્સિસ્ટન્સી આવી તમારે રાખવાની છે. આવી રીતે તમે ચેક કરી શકો છો. હવે આવું કરીને તમે ફરીથી એમાં થોડુંક પાણી એડ કરો અને ફરીથી એને મિક્સ કરી દો. તો આપણા ચણાનો લોટ તૈયાર થઈ ગયો છે, એટલે કે સંચર પાપડીનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે લોટ બન્યા પછી આવી રીતે તમારે જારી ઉપર ગ્રીસ કરી દેવાનું છે, એટલે કે લોટ બહુ ચોંટે નહીં અને હાથ ના બગાડવો હોય તો આ ટેકનિકથી તમે લોટને સંચામાં એડ કરી શકો છો. ત્યારબાદ તમારે ઢાંકણું એનું બરાબર ટાઈટ આવી રીતે ફિટ કરી દેવાનું છે. એક પેનમાં તેલને ગરમ કરવા મૂકજો. તેલ ગરમ થઈ જાય એટલે આવી રીતે તમારે સંચાથી સંચર પાપડી બનાવવાની છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી. તમારી ઇન્ગ્રેડિયન્ટ્સ માટે મારા ડિસ્ક્રિપ્શન બોક્સને ચેક કરી શકો છો. હવે આવા સિચ્યુએશનમાં આપણે બહારથી નાસ્તા ના લાવતા હોય તો આપણે ઘરે જ અને બનાવી શકીએ છીએ અને એકદમ ક્રિસ્પી ને મસ્ત બનશે. જ્યારે તમે કઢાઈમાંથી સંચર પાપડીને કાઢો ત્યારે તરત જ એના પર આપણે જે મસાલો રેડી કર્યો હતો એ તમે છાંટી દેજો. તો ચાલો, સંચર પાપડી રેડી થઈ ગઈ છે. મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને કોઈ હજી બીજી રેસીપી તમારે જો જોઈતી હોય તો તમે જરૂરથી કહેજો, તો અમે તમારી સાથે શેર કરીશું. તમે મારી ચેનલને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ ફોલો કરી શકો છો. તો બજાર જેવી સંચર પાપડી ઘરે જ બનાવી શકો છો.